એસબીએન ટીવી ન્યૂઝ. હાલ આપણે રાજકોટ જિલ્લાની શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના એક દર્દીનું બેદર્ક ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું છે, તો તેના પરિવાર વિશે શું કહેવા માંગશે આપણે એની મુલાકાત લઈએ. આપના પિતાને શેનું આમ નાકના મસાનું ઓપરેશન હતું, બરોબર? તો એનું જે ઓપરેશન કરનાર ડોક્ટરનું નામ શું હતું? ડોક્ટરનું નામ હતું નિરલ એ મહેતા. અને આ હોસ્પિટલનું નામ? શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાધુ વાસવાની રોડ એસી પેટ્રોલ પંપ સામે. આજે કેટલા વાગે તમે દાખલ કર્યા હતા તમને? મારા ફાધરને 7 તારીખે સવારે 10 વાગે દાખલ કરેલા હતા. 8 તારીખે સવારે 8:45 થી 11:45 સુધી ઓપરેશન હતું. મારા ફાધરને 5:30 વાગે હોશ આવેલો હતો. હોશ આવ્યા બાદ ડૉક્ટરે કીધું હતું કે જમાડવાનું નથી, ખાલી પાણી પાવાનું છે, એટલે પાણી આપણે પીવડાવતા હતા. ત્યારબાદ 8:30 વાગે મારા પપ્પાને અચાનક મૂંઝવણ થવા માંડ્યું. એને કીધું કે નર્સને બોલાવી દો. નર્સને બોલાવીને ટેમ્પરેચર બોલી દઉં માપ્યું તો કહે છે કે થોડો ઘણો તાવ છે. એ તાવનું મને એક ઇન્જેક્શન લખી દીધું, તે હું નીચેથી લાવેલ. ઇન્જેક્શન માર્યા બાદ મારા પપ્પાની હાલત વધારે ખરાબ થઈ ગઈ. અત્યારે પોસ્ટમોર્ટમમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ છે. અને કેટલા વાગે આવ્યા? અમારે 4 વાગે. કાલે રાત્રે 3 વાગે આવ્યા. ઓકે, આવતીકાલની રાત્રે 3 વાગ્યા ને અહીંયા બેઠા. આજની આજે તમે 3 વાગે અહીંયા આવ્યા છો, બરોબર? તો પોલીસ સ્ટાફ અહીંયા છે અત્યારે? પોલીસ સ્ટાફ અત્યારે અંદર છે. આપણા ડોક્ટરની કેવી બેદરકારીથી આ મૃત્યુ ઉપજાવેલ છે, હવે આપણે જોઈએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવે છે. અને આનો ડોક્ટર અત્યારે જે ડોક્ટર આગળ તેઓએ ઓપરેશન કરાવેલું છે, એ ડોક્ટર અત્યારે ફોન બંધ કરીને બેઠા છે, કોઈ પણનો ફોન તે ઉપાડતા નથી. હવે આ પોસ્ટમોર્ટમમાં શું રિપોર્ટ આવે છે અને આનો પોલીસ શું નિર્ણય લેશે, હવે આપણે આગળ જોઈએ. નર્સિંગ સ્ટાફ હતો હાજર, બરાબર છે? તો એને કઈ રીતે સારવાર કરી, કઈ રીતે ઓક્સિજન લીધું અને કઈ રીતે શું પ્રોબ્લેમ હતી એ જણાવો. પહેલી તો છે, મારા પપ્પા જે બેડ ઉપર સૂતા હતા ને બધી સુવિધા હતી બોર્ડની ને બધી, એમ છતાં પણ તેમને સામેના બેડમાં ચેન્જ કરેલ હતા. ત્યારબાદ તેમને જે ઓક્સિજન આવે છે એનો ગેસ ચાલુ કરતા નહોતો આવડતો, એટલા માટે બધે દોડાદોડી. ત્યારબાદ મારા પપ્પાને લોહી નીકળવાનું ચાલુ થયું ને ત્યારબાદ આઈસીયુમાં શિફ્ટ થયું. પોલીસ આવેલ ત્યારે સ્ટાફે કહ્યું અમે ત્યાં એનો સ્ટાફ હતો એને પૂછપરછ કરતા હતા કે ભાઈ આજે ઓપરેશન કર્યું એના સાહેબ કોણ હતા, કે અમને ખબર ન હોય અત્યારે ક્યાં છે એ અમને ખબર ન હોય, બહાર ગામ નીકળી ગયા છે એવી અમને એને વાત કરી. એના સ્ટાફ અમે નંબર માંગ્યા, નંબર આપ્યા તો ફોન એને પીધો હતો. ત્યાં પછી અમે ગયા મેડિકલમાંથી દવા બધી એને જે લીધેલી હતી, છેલ્લે જે ઇન્જેક્શન એની આગળ જઈને અમે લિસ્ટ કરી કે ભાઈ દવા આપી દીધી, તો એમાં એને જેમ કીધું કે એ અમારા સાહેબનો ફોન આવે પછી તમે એમને 5 મિનિટ પછી બહાર આપી દઈ, તો અમે ત્યાં થોડુંક ચકાચકી કરીને કઢાવી હતી કાગળિયા. અને ડોક્ટરને તો હાજર નહોતા. ખર્ચો તમે તો માત્ર જે અમૃત કાર્ડ આવે ને કાર્ડ કરેલું તો હજી કઈ નહીં. ત્યારે રજા આપવાના હતા ને ત્યારે આટલો ખર્ચો કરવા છતાં જે
સ્ટાફમાં પ્રાઇવેટ જે હોસ્પિટલ હતી એનો સ્ટાફ હતો, હાજર જ નહોતો. તો આ કઈ રીતની બેદરકારી છે? હવે આ ડોક્ટરને તો એનો સવાલનો જવાબ દેવો જ પડશે. આપણે જાણીએ કે આ વિશે ડોક્ટર શું કહેવા માગશે, જે અત્યારે પોતાનો ફોન ઉપાડી જ રહ્યા નથી અને અહીંયા પોલીસ સ્ટાફ હાજર છે. હવે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શું આવે છે એની આપણે તપાસ કરીએ.